विद्यार्थी मित्रों गुड मॉर्निंग, दरेक ने जय स्वामी नारायण। धोरण 10 की अंदर आप सौनु हार्दिक स्वागत छे। आपणे 19मा पाठ की अंदर मानव विकास के जेनो ख्याल UNDP द्वारा प्रचलित करवामां आव्यो, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ આંકનો ખ્યાલ પ્રકાશિત કરવામાં આવ્યો। તો માનવ વિકાસની અંદર આપણે જોયું હતું કે ભાઈ માનવ વિકાસ આંકની અંદર સૌ પ્રથમ નોર્વે દેશ આવે છે અને છેલ્લા ક્રમે આવે છે નાઇજર। 188 દેશોનું સર્વે કરવામાં આવ્યું, જેમાં પહેલા નંબરે છે નોર્વે અને છેલ્લા ક્રમે છે નાઇજર। પણ આજે માનવ વિકાસ સામે અનેક પડકારો આવીને ઊભા છે, જેમાં આપણે જોયું તો સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, એના વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આરોગ્યની સગવડો વધી છે આપણા દેશની અંદર અને આપણે લોકોને મૃત્યુના મુખમાં ધકેલાતા બચાવી શક્યા છીએ। રસીકરણ કાર્યક્રમો આવ્યા, બાળ મૃત્યુ પ્રમાણ ઘટ્યું, જન્મદર મૃત્યુદર જન્મદર ઘટ્યો છે, એની સરખામણીમાં મૃત્યુદર પણ ઝડપથી ઘટ્યો છે। પણ આજે કેટલાક રોગોને પરિણામે પાણીજન્ય રોગો હોય કે શ્વસનના રોગો હોય કે કુપોષણથી વસ્તી આજે મુશ્કેલીમાં મુકાય છે। આજે આપણે જોયું છે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ, ભારતના બંધારણીય તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંયધરી આપે છે, તેમ છતાં 2011ની વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ હતી અને 51.54% પુરુષો છે। તો એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ એ માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે, છતાં પણ સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે। સ્ત્રીઓને આજે જોઈએ કે ભાઈ કુટુંબોની અંદર મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળ ઉછેરનું કાર્ય કરે, કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી। સ્ત્રી ઘરકામ કરે કે બાળકનો ઉછેર કરે તો એનો આર્થિક ઉપાર્જનની અંદર આપણે કોઈ રાષ્ટ્રીય આવકમાં ભાવ એનો ગણાતો નથી। સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નથી આપવામાં આવી, એના આરોગ્યની પૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોને વંચિત રાખવામાં આવેલી છે। દીકરા દીકરીના કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવા, આચાર વિચાર વ્યવહારોમાં દીકરીઓને જુદી શિખામણ આપવામાં આવે છે અને ભેદભાવ રાખવામાં આવે છે। બીજું કે મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું છે અને સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાને પરિણામે તેઓ બાળલગ્ન, પડદા પ્રથા અને દહેજ પ્રથા જેવા સામાજિક કુરિવાજો એ ભોગવતી આવી છે। સ્ત્રીઓ પ્રત્યે આજે સ્ત્રીઓ સમાજમાં સ્ત્રીભ્રૂણ હત્યા, સ્ત્રીઓ પ્રત્યે નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ગેલસા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓને અન્યાયનો ભોગ બનવું પડે છે। તો એના માટે વિવિધ પ્રકારની અંદર આપણે જોઈએ કે ભાઈ આજે માનવ વિકાસ આંક એમાં સ્ત્રી પુરુષ સમાનતાનું આંકડાકીય વિશ્લેષણ, એ સ્ત્રીઓની અંદર માનવ વિકાસ આંક 0-525 છે, પુરુષોની અંદર 0.661 છે। એટલે આજે ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે તેવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે। સંસદમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 12.2% છે, એટલું જ નહીં સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો,
કે ટેકનિકલ ક્ષેત્રે આપણે જોઈએ કે ભાઈ મોટા ભાગે મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે, કારણ કે મહિલાઓને આપણે જે જવાબદારી આપવામાં આવી છે એ ઓછી જવાબદારીવાળા કામોને આપવામાં આવેલા છે. તો આજે વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા મહિલાઓ ઉન્નત જીવન જીવી શકે અને વિવિધ ક્ષેત્રોની અંદર આગળ આવી શકે એ માટેની કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી. તો મહિલા સશક્તિકરણ, કારણ કે સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે, કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રની અંદર આ મહિલા સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું એક મહત્વનું પાસું છે. કારણ કે એક સ્ત્રી શિક્ષિત તો એક ઘર, એક ઘર તો એક સમાજ, અને સમાજ તો અંતે રાષ્ટ્ર શિક્ષિત બને છે. એટલે આજે મહિલા સશક્તિકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ, અંતે રાષ્ટ્ર શિક્ષિત બને છે. કારણ કે બાળકની અંદર પહેલાં સંસ્કારનું સિંચન ઘરમાં થાય છે, ઘરની અધૂરી કેળવણી એને શાળા પૂરી પાડે છે, અને શાળાની અધૂરી કેળવણી એને સમાજ પૂરી પાડે છે. આજે જોઈએ કે ભાઈ ભારતના વડાપ્રધાન પદે પણ શ્રીમતી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ તરીકે, પણ આપણે જોઈએ પ્રતિમા પાટીલ, વિવિધ રાજ્યોના મહિલા મુખ્યમંત્રીમાં આપણે જોઈએ ગુજરાતમાં અંદર આનંદીબેન પટેલ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, તમિલનાડુની અંદર જયલલિતા, આ બધા આપણે જોઈએ કે ભાઈ સ્થાન સ્વભાવ્યું છે. ભારતનું બંધારણ ઘડવાની અંદર પણ તમે જુઓ, શ્રીમતી વિદ્યાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ જેવા મહિલાઓની પણ ભૂમિકા હતી. તો આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી છે. અત્યારે ટેક્સી ચલાવવાથી લઈને વિમાનના પાયલોટ સુધીની સફર આજે મહિલાઓ કરી રહી છે. આજે સરકારે એસટી બસોની અંદર તમે જુઓ કે કંડક્ટરની અંદર પણ મહિલાઓની ભરતી કરી છે. એટલે આજે જોઈએ કે ભાઈ મહિલાઓ સમાજસેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ, અભિનય ક્ષેત્રે પણ આજે મહિલાઓ આપણે ટીવી કે ન્યૂઝ ચેનલો ઉપર જોઈએ છીએ. એટલે માત્ર ખેતરમાં કે શ્રમના કાર્ય કરવાને બદલે આજે મહિલાઓ વેપાર, વાણિજ્ય, સંદેશા વ્યવહાર તેમજ વ્યક્તિગત જુદી જુદી નોકરીઓની અંદર પણ આજે વર્તમાન સમયમાં શિક્ષણ, તાલીમ, કુશળતાને કારણે સ્ત્રીઓની અંદર રોજગારી વધી રહી છે. મહિલા કલ્યાણકારી માટેની યોજનાઓ કે ભાઈ 2001 મહિલા સશક્તિકરણ નીતિ, 2002 મહિલા વર્ષ, મહિલા સશક્તિકરણ વર્ષ, 1975 યુનેસ્કો એ મહિલા વર્ષ જાહેર કર્યું. 1975 થી 1985 મહિલા સશક્તિકરણ દસકા વર્ષ, 2005 મહિલા સશક્તિકરણ, મહિલા સાક્ષરતા, 2000. તો આ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ 1975 થી 85 મહિલા દસકા વર્ષ, 2002 મહિલા સશક્તિકરણ વર્ષ. તો વિવિધ પ્રકારના આપણે ભાઈ 1992 રાષ્ટ્રીય મહિલા આયોગ,
1992 ની અંદર રાષ્ટ્રીય મહિલા આયોગ, ની રચના કરવામાં આવી। તો આ પ્રમાણે વિવિધ પ્રકારના કુટુંબની અંદર માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે પણ કાયદો સુધારવામાં આવેલો છે। મહિલા શોષણ અટકાવવા માટેની જોગવાઈઓ કે 181 મહિલા અભયમ યોજના શરૂ કરવામાં આવી। મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન માટે મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 181 મહિલા અભયમ મહિલા હેલ્પલાઇન 181 મહિલા અભયમ હેલ્પલાઇન માત્ર એક જ કોલથી આપણે તમે મહિલાઓને પોતાના રક્ષણ માટેની એક સરકારે એક પહેલ કરી છે। મહિલાઓને સહેલાઈથી ન્યાય મળી શકે તે માટે નારી અદાલતોની પણ રચના કરવામાં આવેલી છે। મહિલાઓને સામાજિક કાનૂન અને રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની પણ રચના કરવામાં આવેલી છે। તો મહિલાઓના શારીરિક માનસિક જાતીય શોષણ સામે પણ રક્ષણ માટે સરકાર આજે જાગૃત બની છે। તો આજે વિવિધ પ્રકારના સરકારી નોકરીઓમાં ખાનગી વ્યવસાય કે ઘર નોકર તરીકે કાર્ય કરતી મહિલાઓને પણ જાતીય સતામણી ના થાય અને સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે પણ આજે જોઈએ કે ભાઈ કેટલાક પ્રકારની અંદર આજે કાયદો પસાર કરી મહિલાઓને સુરક્ષા આપવામાં આવેલી છે। કારણ કે મહિલાઓ ઉન્નત જીવન જેવી વિવિધ ક્ષેત્રોની અંદર આગળ વધે તે માટે એક આ જોગવાઈ કરવામાં આવેલી છે। તો મહિલા સમાનતા માટે ગુજરાત સરકારની યોજનાઓ, ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકી છે કે ભાઈ ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટેના આશયથી શાળા પ્રવેશોત્સવ કે કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ છે। શાળાઓમાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં પણ સુધારો જોવા મળ્યો છે। તો મહિલા પ્રવેશોત્સવ શાળાની અંદર રાજ્યમાં 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તારોની અંદર વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક શાળાની અંદર કે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવેલા છે કે એવા લોકો માટે આપણે જોઈએ કે ભાઈ સ્ત્રીઓ માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ ની જોગવાઈ કરવામાં આવેલી છે। એ જ પ્રમાણે સરસ્વતી સાધના યોજના, સરસ્વતી સાધના યોજનાની અંદર 1.5 લાખ મહિલાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે। બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરી માટેના પાસની જોગવાઈ છે। સરસ્વતી સાધના યોજના દોઢ લાખ મહિલાઓને સાયકલો એસટી બસમાં મફત મુસાફરી માટેના પાસ આપવામાં આવેલા છે। મહિલાઓ માટે 33% અનામત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર પણ 33% મહિલાઓ માટે અનામતની જોગવાઈ છે। કિશોરીને પોષણયુક્ત આહાર મળે તે માટે કૌશલ્ય માટે સબળા યોજના સરકારે અમલમાં મૂકી છે। સબળા યોજના સબળા યોજનાની સાથે સાથે શ્રમજીવી મહિલાઓને
જીવન નિર્વાહ માટે પેન્શન મળે તે માટે ભવિષ્યમાં સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના પણ સરકારે અમલમાં મૂકી છે. રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના સરકારે અમલમાં મૂકી છે. એ જ પ્રમાણે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સરકાર મિશન મંગલમ યોજના, મિશન મંગલમ યોજના કે જેની અંદર ખાખરા, અગરબત્તી, અથાણા વગેરે બનાવવા માટે પણ સરકાર સહાય સબસિડી આપે છે. કે મહિલાઓ માટે એક મમતા કાર્યક્રમની અંદર મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરીને મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવેલી છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે અભિયાન ચલાવી બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાઓ માટે આપણે જોઈએ કે ભાઈ મહિલા સાક્ષરતાનું પ્રદાન છે. પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ દવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન જેવી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. કે ભાઈ મહિલા ઉન્નત જીવન જીવી આગળ વધે તે માટે વિવિધ પ્રકારની યોજનાઓ આજે સરકારે અમલમાં મૂકી છે અને યોજનાઓની અંદર આજે મહિલાઓ ઉન્નત જીવન જીવી આગળ વધી શકે તે માટે તો ચિરંજીવી યોજના, મહિલાઓ માટે ચિરંજીવી યોજના, મિશન મંગલમ પછી ચિરંજીવી યોજના. તેમ છતાં આજે જોઈએ કે ભાઈ આર્થિક વિકાસની અંદર કુટુંબ આપણે માનવ વિકાસ આંકને ઊંચો ક્યારે લઈ જઈ શકીશું? કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ ના મળતું હોય, ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય, બાળક કુપોષણવાળું હોય, બાળક આંગણવાડી કે શાળાએ ના જતું હોય, શાળામાં ભણતા બાળકને વાંચતા લખતા ના આવડતું હોય, અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ના કરાવતા હોય, યુવાનોને રોજગારી ના મળતી હોય, અકસ્માતને લીધે કોઈનું અકાળે મૃત્યુ થાય, કોઈ ગંભીર બીમારીનો ભોગ બને, તો આ બધી બાબતોની અસર આપણા દેશના માનવ વિકાસ આંક ઉપર પડે છે. એટલે માત્ર સરકાર જ નહીં પણ દેશના નાગરિક તરીકે માનવ વિકાસની દિશામાં સક્રિય બનીશું તો આવનારા વર્ષની અંદર આપણે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશોની હરોળમાં આપણે સ્થાન મેળવી શકીશું એ નક્કી છે. તો એના માટે વિવિધ પ્રકારની યોજનાઓ દ્વારા આપણે જોઈએ કે ભાઈ આ આપણો જે માનવ વિકાસ આંક કે જેમાં શિક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને આરોગ્ય અને સરેરાશ આયુષ્યનો સમાવેશ થાય છે, તો એ રીતે આપણે આપણા માનવ વિકાસ આંકને આપણે આગળ લઈ જવાનો છે. તો કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક હંમેશા 0-1 ની વચ્ચે હોય છે.